ગ્રંથકાર કહે છે વિતરાગથી વડો ન દેવ વિતરાગ જેવો કોઈ દેવ નથી મુક્તિથી ન મોટું પદ જીવનમાં જે પદ પામવાનું છે જીવનમાં વ્યક્તિને અનેક પદો મળે છે પણ મુક્તિ એ સૌનું પરમ લક્ષ્ય છે ચરમ ધ્યેય છે અથવા તો જ્યાં પહોંચવાનું અને જે પ્રાપ્ત કરવાનું છે તે મુક્તિ છે શત્રુંજયથી ન વડું તીર્થ શાશ્વતું તીર્થ શત્રુજય માં આવેલું શત્રુંજય એનાથી કોઈ મોટું તીર્થ નથી અને કલ્પસૂત્રથી ન મોટું શ્રુત શ્રુત ધાર્મિક જ્ઞાન એ કલ્પસૂત્રથી મોટું કોઈ બીજું નથી આપણે જાણીએ છીએ કે રાત પર્યુષણ પર્વ સમયે કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવે છે અને આ કલ્પસૂત્રના વાંચન દ્વારા આપણે શું પ્રાપ્ત કરીએ છીએ પ્રતિવર્ષ વર્ષ રહ્યો મહાન સાધુ ભગવંતો એ પર્યુષણ પર્વની આરાધના સમયે કલ્પસૂત્ર વાંચન કરતા હોય છે શા માટે પ્રતિવર્ષ એવો કોઈ પ્રશ્ન ઉઠે અને આ જમાનામાં તો માણસનું જીવન જ શંકાથી ઘેરાયેલું હોય છે શ્રદ્ધાથી નહીં એટલે નાની નાની વાતમાં પણ એને શંકા અને તર્ક થતા હોય અને કેટલાક લોકો પોતાની શંકાને તર્કના સોહામણા નામે મૂકતા હોય છે ત્યારે કોઈને એમ થાય કે શા માટે પ્રતિવર્ષ કલ્પસૂત્રનું વાંચન કરવું પડે દરેક ધર્મની એક પરંપરા હોય છે આ પરંપરા શબ્દનું ની ઘણી મોટી મહત્તા છે દુર્ભાગ્ય લોકો પરંપરાને અને રૂઢિગ્રસ્તતાનો ભેદ પારખી શક્યા નથી પરંપરા એ એવી વાત છે કે જે તમને આ દેશમાંથી તમે બીજા દેશમાં જાઓ તો પણ તમારી સાથે આવે છે આ દેશમાં તમારું જે જીવન હોય એ જીવન એ ધર્મનું પાલન એ બીજા દેશમાં જાય છે એનું કારણ આ પરંપરા છે ટ્રેડિશન હેઝ ઇટ્સ ઓન બ્યુટી પરંપરાને પોતાનું સૌંદર્ય છે અને કલ્પસૂત્ર એ જૈન ધર્મનું સૌંદર્ય છે અક્ષુણ સૌંદર્ય છે ક્યારેય નષ્ટ ન થાય ક્યારેય ઝાંખું ન પડે એવું પરંપરાનું આ સૌંદર્ય છે અને એટલે જ કલ્પસૂત્રકાર આ જે ગ્રંથ રચ્યો એના અપૂર્વ શ્રવણનો લાભ આપણને લઈ લઈએ છીએ કારણ કે એ પરંપરાથી આપણે આપણું જીવન ઉજવાળ કરતા હોઈએ છીએ તમે કોઈ પણ મહાપુરુષોના ચરિત્રો વાંચો તો એમને જે કંઈ એમના જીવનમાં કર્યું એ આવ્યું ક્યાંથી એ પેલી મૂળ પરંપરામાંથી આવ્યું ચંપાશ્રાવિકાની વાત કરીએ પણ ચંપાશ્રાવિકાના તપની વાત ક્યાંથી આવી એ જૈન ધર્મના તપની વાતમાંથી આવી કુમારપાળ રાજાની જીદ ભક્તિની વાત કરીએ તો ક્યાંથી આવી એ આ ગ્રંથોમાં આલેખાયેલી અને કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પાસેથી જાણી તે આંગમાંથી આવી મહારાજા સંપ્રતિએ અનેક જીન મંદિરો સવા કરોડ જૈન મંદિરો બનાવ્યા કેટલાય જીર્ણોદ્ધાર કર્યા એ ક્યાંથી આવ્યું એ આવ્યું એમની માતાએ એકવાર આ જગત પર વિજય મેળવનારો આ સંપ્રતિ જેનું રાજ છે કે અફઘાનિસ્તાન સુધી હતું નેપાળ સુધી હતું ચીન સુધી પહોંચ્યો હતો અને પોતે રાજ્ય જીતીને પાછો આવ્યો ને એની માતાને મળ્યો ત્યારે એની માતાના ચહેરા પર આનંદ નહીં દુઃખ હતું એણે કહ્યું કે મેં આટલા આટલા વિજયો મેળવ્યા અને તને કેમ આનંદ થતો નથી ત્યારે કહે છે કે તારા આ વિજયો તું જ્યાં સુધી ધર્મ કરડી નથી કરતો ત્યાં સુધી કશાય અર્થ વગરના છે તારે જો ખરો વિજય મેળવવો હોય તો તારા ભીતરનો વિજય મેળવો જેને પરિણામે લોકોને આત્માના માર્ગે જવાનો રસ્તો અને એ એ સમય યુદ્ધનો ત્યાગ કર્યો અને માતાના વચનને પરિણામે એને અનેક જીર્ણ મંદિરો બનાવ્યા જીર્ણોદ્ધાર કરાવ્યા તો જીર્ણોદ્ધાર જીર્ણોધાર બન્યાની ઘટના તમે જાણીએ છીએ પણ એની પાછળ રહેલી પરંપરાની કેટલાને ખબર હશે ગંગામાં અમદાવાદના નગરશેઠ કુટુંબની નારી એણે એનો દીકરો જમવા બેઠો ને એની થાળીમાં બંગડીઓ નાખી કેમ તો એમણે એના દીકરાને કહ્યું કે તું તીર્થની રક્ષા ન કર તો તારા જેવો કાયર બીજો કોઈ નથી આ ગંગામાં હરકુંવર શેઠાણીનું સ્મરણ કરો એ જમાનો જે જમાનામાં વિધવા સ્ત્રીઓ બહાર નીકળતી નહોતી નિશાળે જવાનું તો નામ ન હોય એ જમાનામાં પોતાના પતિ હઠીસિંહ શેઠની ભાવના સિદ્ધ કરવા માટે એ રાજનગર અમદાવાદમાં આવેલા હઠીસિંહના દેરાસરમાં એના નિર્માણ કાર્યમાં ગઈ બે બે વર્ષ સુધી રોજ સવારે એક કલાક ને સાંજે એક કલાક એની દેખરેખ હેઠળ આ અદ્ભુત ચિનાની તૈયાર થાય એનું કારણ શું આ બધાનું આ પ્રયત્નો આ પુરુષાર્થ આ પ્રતિભા એનું મૂળ કારણ છે પરંપરા અને એટલે જ કલ્પસૂત્ર તમને તમારી પરંપરાનું સ્મરણ કરાવે છે અને માટે જ આ ગ્રંથનું આટલું મહત્વ છે કે આ કલ્પસૂત્ર સૂત્ર વાંચે કલ્પ એટલે આચાર અને જૈન ધર્મમાં આચારનું મહત્વ છે ભગવાનના સમયમાં એક જમાનો એવો હતો કે લોકો બહુ મોટા મોટા વિચારો કરે પણ ભગવાન મહાવીરના એ કાળમાં આચાર નહોતો થતો ત્યારે એમણે કહ્યું કે તમે આચાર કરો જીવનમાં વિચાર તો બરાબર છે પણ માત્ર મોટો વિચાર કરે કશું થતું નથી એમણે એનું આચારમાં રૂપાંતર કરવાનો જગતને ઉપદેશ આપ્યો તો આપણને આચાર શીખવે એવો કોઈ ગ્રંથ હોય અને એનું પઠન થાય ત્યારે આપણને આખી પરંપરાનો આલેખ મળી જાય આ કલ્પસૂત્રનો પ્રારંભ સંસારીના સુખની વાતથી થાય છે મૂળ તો દશાશ્રુત સ્કંધનો એક ભાગ એટલે કલ્પસૂત્ર પણ જેમ ઈસ્લામમાં કુરાનને મહત્વ છે એનો ધર્મગ્રંથ છે ખ્રિસ્તી સમાજમાં જેમ મહત્વનો ગ્રંથ એ બાઇબલ છે એમ જૈન સમાજમાં આ કલ્પસૂત્રને ગણવામાં આવે છે અને એટલે જે કલ્પસૂત્રના પ્રારંભે બતાવ્યું છે સંસારના સ્વરૂપની વાત કરી છે અને એ સંસારનું સ્વરૂપ કેવું છે સંસારીનું સુખ કાચું મીરાબાઈ કહે છે પરણીને રંડાવવું પાછું એટલે આ સુખ નષ્ટ થાય એવું છે તો પરમ સુખ ક્યાં છે આનંદજી મહારાજ કહે છે કે પરમ સુખ એ તો ઋષભ જીનેસર સાથે પ્રીતિ લગાડવામાં છે અને એટલે એ પરમ સુખનો માર્ગ દર્શાવતો પ્રીતમ બહારો ઋષભજીને સરબ બહારો ઓર ન ચાહુરે કંત પછી બીજો કોઈ પતિ હું ઈચ્છતી ઈચ્છતો નથી એમ આનંદગનજી મહારાજ પોતાના ઋષભજીન સ્તવન મતે છે એટલે આપણે એ સંદર્ભમાં વાત કરીએ કે આ સંસાર કેવો છે સંસાર રોગબાય છે સંસારમાં વ્યક્તિ યુવાન હોય અને સમય જતાં વૃદ્ધ પણ થાય અને પછી એમ પણ કે ઉંબરા તો ડુંગરા થયા એવરેસ્ટ વિજેતા શેરપા તેનસિંગ માટે એમ કહેવાય છે કે એને ઘણા પ્રયત્નો કર્યા એવરેસ્ટ વિજય મેળવવાને અંતે વિજય મેળવ્યો પણ પાછળની વયમાં એ એવો અશક્ત થયો કે ઘરનો ઉંમરો ઓળંગવો એ પણ એવરેસ્ટ ઓળંગવા જેટલું કષ્ટ અનુભવતો હતો તો એવી એક વૃદ્ધાવસ્થા છે આ સંસાર એવું એક દુઃખ છે આ સંસાર અને એવું એક મૃત્યુ છે આ સંસાર આ ત્રણ ભય છે એક રોગ બીજું વૃદ્ધાવસ્થા અને ત્રીજું મૃત્યુ આ ત્રણેય ભયને પાર કઈ રીતે કરી શકાય આ તો વ્યક્તિના જીવનમાં દરેકના જીવનમાં આવતા ભય છે પણ બીજી આપત્તિઓ પણ આવે છે કોઈ કપટ કરી જાય કોઈ દગો કરે કોઈ છેતરપિંડી કરે એટલે ગ્રંથકાર કહે છે કે આ સંસાર એ દુઃખમય છે પાપમય છે અને ભયાવહ છે અને માટે ઉત્તરાધ્યન સૂત્ર જેમાં પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ પ્રાપ્ત થાય છે એ ઉત્તરાધ્ય સૂત્ર કહે છે કે સવકો વુહા વહા અર્થાત બધા કામ અને ભોગ અંતે દુઃખ આપનારા છે કલ્પસૂત્ર આપણા આચાર ઉપર ફોકસ કરે છે કે જીવનમાં વ્યક્તિ ભોગની પાછળ દોરે અને પછી એક એવી અવસ્થા આવે કે જ્યારે એ ભોગ એને નિર્બળતા આપે અત્યંત કામી પુરુષ એ કામની પાછળ દોડે અને એક એવી અવસ્થા આવે કે પછી એના જીવન જીર્ણ થઈ જાય એટલે કે વ્યક્તિ પોતે એની વૃત્તિઓથી નાશ પામે છે અને વૃત્તિ વ્યક્તિને સંસારમાં રચાવતી રહે છે એકવાર કામના જાગી એટલે માણસ એ કામનાની પાછળ રાત દિવસ દોટ મૂકશે ન ધનનો વિચાર કરશે ન કીર્તિનો વિચાર કરશે ન સંસારનો વિચાર કરશે ન ગૃહસ્થ વિચાર કરશે અને કામની પાછળ દોટ લગાવશે એ જ રીતે માણસ ભોગ ભોગવનારા લોકોની સ્થિતિ પણ આપણે જાણીએ છીએ તો ઉત્તરાધ્યન સૂત્ર કહે છે કે બે વસ્તુ કામ અને ભોગ એ અંતે તમને ક્યાં લઈ જશે આ જો એક બહુ અદ્ભુત લીલા હોય છે વૃત્તિઓની અને વૃત્તિ ક્યારેય શાંત થતી નથી વૃત્તિ હંમેશા વધુ ને વધુ માગતી હોય છે ચોરી કરનારો માણસ કદાચ આજે પાકી જ ચોરે પછી કાલે બીજી હીરા ચોરવા દોડે એટલે કે વૃત્તિ તમને સતત દોડાવે છે ને વધુ ને વધુ તમારી પાસે માગે છે પરિગ્રહની વૃત્તિ પણ આપણે જાણીએ છીએ કે માણસને આટલું મળે એટલે સંતોષ નથી થતો પછી પાછું વધારે મેળવવા જાય વધારે મેળવવા જાય ત્યાં પછી એનાથી વધારે મેળવવાનો વિચાર કરે એટલે આ વૃત્તિ જે છે એને કઈ રીતે નાથી શકાય અને ત્યારે એ વૃત્તિને નાથવાની વાત એ ભોગને નાથવાની વાત એ કામને નાથવાની વાત અને બને છે શું કે એના ઉપર સંયમ ન રાખી શકવાને કારણે માણસનું આખું જીવન દુઃખમાં જાય છે અને ત્યારે થાય છે શું જૈન દર્શન બહુ અદભુત વાત કરે છે કે અનંત શક્તિનો આત્મા તારો અનંત શક્તિધારી આત્મા જેનો તું અનંત જ્ઞાનનો ભંડાર અને અનંત સુખનો સ્વામી એવો તારો આત્મા એમાં ફસાઈ જાય છે તો કલ્પસૂત્રનો એક સંદેશ એ છે કે આપણે આત્મા પરથી લાગેલા કામ ભોગ કે વૃત્તિના આવરણો દૂર કરવા બીજો સંદેશ એ છે કે જગતનું પરમ સુખ ક્યાંય હોય જે સુખ કદી આથમતું નથી તો એ ક્યાં છે એ તમારા આત્મામાં છે એનો ત્રીજો સંદેશ એ છે કે જગતનું પરમ જ્ઞાન એ તમારું આત્મજ્ઞાન છે એનો વિચાર કરો અને એનો ચોથો સંદેશ એ છે કે બહાર સામર્થ્ય ખોળવાની જરૂર નથી બહાર શક્તિ પામવાની જરૂર નથી આ તમારો આત્મા એ જ અનંત શક્તિનો માલિક છે અને પર્વાધિરાજ પર્યુષણ પર્વ આપણને બતાવે છે કે આજ સુધી આપણે રાગ અને દ્વેષમાં રહ્યા આપણો અહમ કેમ વકરે એ જોતા રહ્યા આપણી આપણી પ્રશંસા કેમ થાય એનો વિચાર કરતા રહ્યા આપણો વ્યવસાય કેમ વધે ગમે તે રીતે પણ એનો વિચાર કરતા રહ્યા હવે આ પર્યુષણ કે છે રાગ અને દ્વેષને દૂર કર આ જિંદગી છે એ કદાચ તમે વિચાર કરશો તો મોટાભાગના માણસોની જિંદગી આ રાગ દ્વેષમાં ચાલતી હોય છે એમને અમુક માણસો ગમતા હોય અમુક ન ગમતા હોય ગમતો માણસ ભૂલ કરે તોય એને ગમે અને અણગમતો માણસ કદાચ સહેજ ચૂક કરે તો પછી આવી બને એ જ રીતે માણસ પોતે પ્રતિકૂળતા શોધતો હોય છે એ માણસ સુખમાં રહેતો અને યાદ છે એકવાર એક પ્રવાસમાં અમે જતા ટ્રેનમાં મુસાફરી કરતા એ ટ્રેનની અપર બર્થમાં આવ્યું હવે ટ્રેન એટલી બધી આમ હાલતી ચાલતી કે અપર બર્થમાં બેઠા હો તો એમ લાગે કે કોઈ ઝૂરણામાં ઝૂલી રહ્યા છે કોઈ હિંચકો હિંચકામાં બેઠા છે હવે તમે એ સમયે કલ્પના કરો કે તમે એમ વિચાર કરો કે હો આ કેવો ડબ્બો ને ક્યાં આ પરમર્શ પડીને આમ કેવું આપણું દુર્ભાગ્ય પણ તમે એ પણ વિચાર કરી શકો એ પ્રતિકૂળતાને અનુકૂળતામાં ફેરવી નાખો જે જૈન ધર્મ કહે છે કે તમે વિચારો કેવી મજા આવે છે કેવા મસ્તીથી આમ હિંચતા હિંચતા હિંચકા ખાતા ખાતા આનંદથી ઊંઘવા મળ્યું આ બે ભાવ છે અનુકૂળતા અને પ્રતિકૂળતા આપણું જીવન મોટે ભાગે આ અનુકૂળતા અને પ્રતિકૂળતાઓની ગોઠવણીમાં એટલું પેસી ગયું કે પેલા આત્માની શક્તિને ભૂલી ગયા અને એને બદલે આપણે ચરસાચરસીમાં સ્પર્ધામાં માણસ ઉતરીએ એકવાર એક છોકરાને એના પિતાએ કહ્યું કે આ તું આટલો મોટો થયો ને તારી ઉંમરે તને ખબર છે તારી ઉંમરે તો પંડિત જવાહરલાલ નહેરુ ગ્રેજ્યુએટ થઈ ગયા હતા પણ ચરસાચરસીનો જમાનો છે ને દીકરાએ કહ્યું પિતાજી આ તમારી ઉંમર તમે ખ્યાલ છે ને તમારી ઉંમરે તો પંડિત જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન હતા આવી સ્પર્ધાઓ થતી રહે નાની નાની બાબતમાં ચર્ચા ચર્ચી થતી રહે અને એને પરિણામે માણસ કેટલું દુઃખ પામે છે ત્યારે એ દુઃખનો ઉપાય શું છે ભગવાને એક બહુ સરસ ઉદાહરણ આપ્યું છે એક દ્રષ્ટાંત આપી છે ભગવાનની શૈલી તમે જાણો છો જ્ઞાતા શૈલી છે ભગવાન મહાવીરે જ્ઞાતા શૈલીમાં એટલે કે ઉદાહરણોથી પોતાની વાત સમજાવી છે એમણે કહ્યું કે કેટલાક લોકો ઘેટા પાળે છે એને ખૂબ સારો પાલો ખવડાવે છે ઘાસ પાલો ખવડાવે છે એને તાજા માજા કરે છે અને રુષ્ટ પૃષ્ઠ બનાવે છે અને પછી ખૂબ આનંદ કરાવે ખૂબ ફરે ખૂબ ફેરવે અને ઘેટું બરાબર હૃષ્ટ પુષ્ટ થઈ જાય પછી એક દિવસ એક અતિથિ આવે છે અને અતિથિ આવે છે એટલે પેલો માલિકે ઘેટાને પકડે છે એના ઉપર છડી ચલાવે છે એને ટુકડા કરે છે પેલું ઘેટું જે અત્યાર સુધી બહુ મસ્તીથી હૃષ્ટ પુષ્ટ બન્યું હતું ખાઈ પીને એને શોક કોને થાય છે અને શોક થાય છે આ ક્યાં અતિથિ આવ્યો અને મારે આ મરવું પડ્યું ભગવાન મહાવીર આ ઉદાહરણ આપીને આપણને સમજાવે છે કે અતિથિ દરેકના જીવનમાં આવે છે અતિથિ એટલે ઘરપણ વૃદ્ધાવસ્થા એ દરેકના જીવનમાં આવે છે અને પછી પેલો ઘેટાને જે મારી નાખે છે છરીથી મારી નાખે છે એ મૃત્યુ છે એ માણસને મારી નાખતું હોય છે અને ત્યારે હકીકતમાં જે માણસ આ અતિથિ આવે એટલે કે મૃત્યુ આવે તે પહેલાં ધર્મ કરણી કરે એ ખરો ચેતો કહેવાય આપણે જાણીએ છીએ માણસની એક કરુણા એ છે દુર્ભાગ્ય કહો દુર્ભાગ્ય છે કે મૃત્યુને સામે જુએ ને એટલે હવે જીવન શરૂ કરવાનો વિચાર કરે એમ થાય કે હવે આટલા વર્ષનું થયો હવે મરવાની ઘડી ઉપર આવ્યો ચાલો હવે જીવન સારી રીતે જીવું જે વસ્તુ એને યુવાવસ્થામાં કરવાની હતી તો મૃત્યુ રૂપી છરી અને ઘડપણ રૂપી અતિથી આવે તે પહેલાં ચેત્યો તે ખરો ચેત્યો કહેવાય અને માટે ભગવાને આ કલ્પસૂત્રમાં જે કથાઓ આપણને મળે છે એ કથાઓનો ઉપદેશ આ છે કે મારે મારા જીવનને આ વૃદ્ધાવસ્થામાંથી રોગગ્રસ્તતામાંથી અને મૃત્યુના ભયમાંથી કેવી રીતે ઉગાડવું એની જે કંઈ ચાવી હોય તો એ છે આ કલ્પસૂત્ર કલ્પસૂત્રમાં તીર્થંકર ભગવંતોના ચરિત્રો મળે છે સુધર્મા સ્વામીની પાટે આવેલા મહાન સાધુઓના ચરિત્રો મળે છે આ કલ્પસૂત્ર એ જીવનમાંથી મોહને દૂર કરનારું શાસ્ત્ર છે અને માટે જ આપણે ત્યાં કહ્યું છે કે કલ્પસૂત્ર એ કલ્પતરુ સમાન છે કલ્પતરુ પાસે તમે જે ભાવના સેવો એ સિદ્ધ થાય એમ કલ્પસૂત્ર પાસે તમે જે ભાવના સેવો એ સિદ્ધ થાય અને માટે જ આ કલ્પસૂત્ર રૂપ કલ્પવૃક્ષનું ફળ એ મોક્ષ છે એનું જેટલી વાર વધુ પઠન થાય કહે છે કે એકવીસ વાર જે એનું વાંચન સાંભળે એને મોક્ષ પ્રાપ્ત થાય છે આવા આ કલ્પસૂત્રના મહિમાને વિશે વાત કરીએ તો ઘણું કહી શકાય પણ આજે તો આપણે એટલું જ જાણીએ કે જૈન ધર્મ એ આચાર ધર્મ છે આત્માની અનંત શક્તિને પ્રગટાવવાની આપણને પડકાર કરનારો ધર્મ છે અને એ માર્ગે વ્યક્તિ આગળ ચાલે અને એને માટે આ કલ્પસૂત્રની સમગ્ર પરંપરા જૈન ધર્મની પરંપરાનો અભ્યાસ કરે એને એને આત્મસાત કરે તો એનું પરમ શ્રેય સિદ્ધ થાય છે કલ્પસૂત્રની ભાષા એ અર્ધમાર્ગતી ભાષા છે અને એ સમયે મગધમાં આ ભાષા બોલાતી હતી સામાન્ય રીતે પ્રભાવ સંસ્કૃત ભાષાનો હતો પરંતુ સંસ્કૃત ભાષા મુઠ્ઠીભર લોકો થોડાક લોકો જ બોલતા હતા ત્યારે ભગવાનને થયું કે આમ જનતાની ભાષામાં ઉપદેશ આપવો જોઈએ અને એટલે ભગવાને આમ જનતાની ભાષા એટલે કે અર્ધમાગથી ભાષામાં ઉપદેશ આપ્યો પ્રભુની વાણી પાંત્રીસ ગુણોથી યુક્ત હતી અતિશય સંસ્કારથી ભરેલા વચનો માનવાચક શબ્દોથી ભરેલી વાણી વિરોધીનો પણ આદર એ જમાનામાં જ્યારે વિરોધીને ધૂતકારવામાં આવતો અને વિરોધીની પોતાના શિષ્યને પણ કોઈ વાત કહેવી હોય તો એને માટે કહે એને માટે મૂર્ખ અજ્ઞાની એવા શબ્દો પ્રયોજાતા હતા એ સમયે ભગવાનની વાણીમાં માનવાચક શબ્દો જોવા મળે છે અને આ રીતે એક એવી વાણી કે જે વિરોધી દ્રષ્ટિબિંદુઓનો પણ સમન્વય સાધે છે ગણધરવાદની ઘટના આપશે હું જાણો છું એ ગણજરવાદની ઘટનામાં કેવા વિરોધી તત્વોનો કેવો સરસ મજાનો સંગમ જોવા મળે છે તો કલ્પસૂત્રની વાણીમાં કલ્પસૂત્રની ભાષામાં એક પ્રકારનું સંગીત છે અને એ સંગીત તમે જેમ જેમ સાંભળો તેમ તેમ એનો અનુભવ થાય બસો ને ઓગણીસ કડીના જેટલું આ કલ્પસૂત્રનું લખાણ એનું માપ બારસોથી વધુ ગાથા જેટલું અને એટલે આપણે સૌ જાણીએ છીએ કે સંવત્સરીના દિવસે એક સાથે આ બારસો ગાથાને બોલવામાં આવે છે ને એટલે જ આપણે કલ્પસૂત્રને કેટલાક લોકો સૂત્ર તરીકે ઓળખે છે એટલે કેટલો બધો મહિમા છે આ ગ્રંથોને એની કલ્પના કરો એનાથી વધારે દુનિયામાં સૌથી વધારે મેન્યુસ્ક્રિપ્ટ હસ્તપ્રતો કદાચ કલ્પસૂત્રની મળે છે એનું કારણ એ કે એક સમયે જૈન શ્રેષ્ઠિ લૈયાઓ પાસે હસ્તપ્રતો લખાવતો ત્યારે એમ માનવામાં આવતું હતું કે કલ્પસૂત્રની હસ્તપ્રત લખવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે એટલે આજે જૈન ગ્રંથ ભંડારોમાં અને અન્ય ગ્રંથ ભંડારોમાં પણ કલ્પસૂત્રની ઘણી બેન્ડસ્ક્રિપ્ટ એટલે કે હસ્તપ્રતો એ પણ કલ્પસૂત્રની છે અને એટલે આ કલ્પસૂત્રનો મહિમા કેવો સતત વિસ્તરતો એ તમે જુઓ એ ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે એનો પહેલો વિભાગ છે તીર્થંકરના ચરિત્રો વિશિષ્ટતા એ છે કે પહેલાં તીર્થંકરથી વાત કરવાને બદલે ચોવીસમાં તીર્થંકરની વાત એટલે કે ભગવાન મહાવીર સ્વામીના જીવનના જીવન આલેખીને એનો એની વાત કરવામાં આવે છે અને પછી ભૂતકાળમાં પાર્શ્વનાથ નેમીનાથ વૃષબ્દ એ રીતે એક ગતિ જોવા મળે છે ભગવાન મહાવીરનું ચરિત્ર વિશેષ વ્યાપક હતું અને એટલે પણ કદાચ એને મૂકવામાં આવે બીજી બાબત બે પ્રકારના તીર્થ હોય છે એક તીર્થ છે એ સ્થાવર તીર્થ સ્થાવર એટલે જે છે તે જમીન પર હોય તેને ત્યાં રહેતે હાલે ચાલે નહીં તેવું તીર્થ આપણા તીર્થોને એટલે કે સમય શિખર છે શત્રુન છે એ બધાને સ્થાવર તીર્થ કહેવામાં આવે છે અને એ સ્થાવર તીર્થ હાલતા ચાલતા નથી પરંતુ એનો પણ એક મહિમા છે આપણે જાણીએ છીએ કે સમિત શિખરથી વીસ વીસ તીર્થંકરો મોક્ષે ગયા તો એનો કેટલો બધો મોટો મહિમા છે બીજી બાજુ તીર્થંકર ભગવાન ઉપદેશ આપીને જંગમ તીર્થની સ્થાપના કરે છે સ્થાવર એટલે સ્થિર એક જગ્યાએ સ્થાયી થયેલું જંગમ ગતિશીલ અને જંગમ ગતિશીલ કહ્યું આ તીર્થંકરો જુદા જુદા સમયે થયા ભગવાન બાવીર પહેલા કેટલાય વર્ષો અગાઉ લગભગ સાડા ત્રણસો વર્ષ પહેલા પાર્શ્વનાથનો જન્મ થયો કહે છે આ સમયના ગાળાનો વિચાર કરો તેમ છતાં એક વસ્તુ છે કે દરેક તીર્થંકરે જંગમ તીર્થની સ્થાપના કરી છે એટલે કે દરેક તીર્થંકરના ની પાસે સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા વિક્રમ સંવત પૂર્વે પાનસોમાં આપણે સૌ જાણીએ છીએ વૈશાખ સુધી અગિયારસના દિવસે ભગવાન મહાવીર પાસે ભારત વર્ષના અગિયાર મહાપંડિતોએ દીક્ષા લીધી અને એ સમયે કુલ ચાર હજાર ચારસો ને અગિયાર પુણ્યાત્માઓ ભગવાન પાસે દીક્ષિત થયા એ ઘટના એ ગણધરવાદની ઘટના અને એ દીક્ષિત થવાની ઘટના એનો અર્થ જ એ છે કે ભગવાન જંગમ તીર્થને દેશના આપીને સ્થાપે છે અને ત્યારે એ તીર્થંકરોના ચરિત્ર વાંચીએ ત્યારે એક પરમ ધન્યતાનો અનુભવ થાય એ પછી આવે છે સ્થવિરાવરી જેમાં સુધર્મા સ્વામીની પાટે થયેલા સાધુઓની વાત આવે છે એનો અર્થ શું એનો અર્થ જૈન સાધુત્વની ભવ્યતા બતાવવાનો છે દુર્ભાગ્ય જગત આજે જૈન સાધુની ભવ્યતાને પ્રમાણી શક્યું નથી એમની જીવનશૈલી એમની આચાર શૈલી એમનું ભાવ વિશ્વ એમની જ્ઞાન શ્રુત જ્ઞાન માટેની તાલાવેલી આ બધી અદ્ભુત વસ્તુઓ છે આજે કદાચ કેટલીક જગાએ તમે આત્મનિર્ભર થવાની વાત કરો છો ત્યારે સ્વાવલંબનનો સૌથી મોટો આદર્શ તમારે જોવો હોય તો જૈન સાધુમાં પરમાત્માએ મૂક્યો છે ભગવાને કહ્યું મારો સાધુ ખુલ્લા મસ્તકે ચાલશે માટે એને પાછળ કોઈ છત્ર લઈને ચાલે એવી જરૂર નહીં હોય મારો સાધુ ખુલ્લા પગે વિહાર કરશે જેથી એને કોઈ મોચીની કે પગરખાની આવશ્યકતા નહીં હોય મારો સાધુ સીવ્યા વિનાના વસ્ત્રો પહેરશે એટલે કે એને કોઈ ટેલર દરજીની જરૂર નહીં પડે એટલે કશી જ જરૂર નહીં ભોજન અને ભોજન પણ ગોચરીમાં જે પ્રાપ્ત થાય એ ભોજન પોતે લેશે એનો અર્થ જે સંપૂર્ણ સ્વાવલંબન જો ક્યાંય હોય તો એ જૈન સાધુમાં છે અને એવું સ્વાવલંબન ભગવાને કહ્યું કે એનો સાધુ કેવો તેજસ્વી હશે તો કે કોઈ રાજા યુદ્ધ ચડ્યો હોય પોતાની સેલા રહીને નીકળ્યો હોય આગળ સૌથી હાથી હોય એ હાથી એ એવો હાથી હોય કે જે બધા ઘા ઝીલતો હોય એમ મારો સાધુ આ સઘળા ઘા ઝીલે એવો સમર્થ હશે ભગવાને એમના સાધુ વિશે જે કલ્પના કરી છે જીન શાસનનો આધાર એવા સાધુ મહાત્મા વિશે ભગવાનની કલ્પનામાં એક શબ્દ મળે છે આકાશ આ સાધુ કેવા હોય આકાશ જેવા હોય પણ આકાશ એટલે શું આકાશ એકદમ સ્વચ્છ હોય છે નિર્મળ હોય છે તો સાધુ કેવા હોય કે સાધુનું મન હંમેશા નિર્મળ હોય છે આકાશને કોઈ આધાર હોતો નથી કોઈ થાંભલા ઉપર આકાશ ટકેલું નથી કોઈ બીજા ઉપર ટકેલું નથી એમ સાધુને પણ ગૃહસ્થ વગેરે કોઈ આધાર હોતા નથી પોતાનું સ્વાવલંબી જીવન એ ગાળતા હોય છે આકાશમાં જેમ સર્વ પદાર્થ સમાય છે એ જ રીતે સાધુમાં જ્ઞાનાદિ સર્વ પદાર્થોનો સમાવેશ થાય છે આકાશ કોઈ ટાઢ આવે અને થરથરે નહીં કોઈ તાપ આવે અને અખળાય નહીં એમ સાધુ પણ પોતે કોઈ નિંદા કે પ્રશંસાથી ઉદાસ બને નહીં એ પ્રશંસા કે નિંદાથી પર હોય કોઈ પણ ઘટના એ સાધુની પ્રસન્નતાને સ્પર્શી શકે નહીં ઓછી કરી શકે નહીં આકાશમાં વરસાદ વગેરેના યોગથી પ્રફુલ્લિત ન બને વરસાદ થાય પણ આકાશ પોતે નાચવા નથી માંડતું એ જ રીતે સાધુ કોઈ સત્કાર આપે કોઈ વંદના કરે કોઈ માન આપે એનાથી સહેજે ખુશ ના થાય એ અલિપ્ત રહે છે આકાશને અસ્ત્ર ને શસ્ત્ર થી ભેદી શકાય નહીં એમ સાધુના ચરિત્ર વગેરે ગુણોનો પણ કોઈ નાશ કરી શકે નહીં ભગવાનની કેવી ભવ્ય કલ્પના છે સાધુ જેમ આકાશ અનંત છે એમ સાધુના પાંચ આચાર વગેરે ગુણો પણ અનંત છે અને આવા સાધુતા અને એવા સાધુ દ્વારા જે સર્જન થાય ચૌદ પૂર્વધર શ્રી ભદ્રબાહુ સ્વામી જે સમ્રાટ ચંદ્રગુપ્તના વખતમાં થયા નિર્મોહીના આંસુ જગતના બાગમાં મોતી વાવે છે અને મોહયુક્ત જીવોના રુદન ભર્યા બાગ એ જગતના બાગને ઉજ્જવળ બનાવે છે મોહીના આંસુ અને નિર્મોહીના આંસુ એનો આ ભેદ છે એકવાર ગુજરાતના વડનગરમાં અને એ પછીનું વડનગરનું પાટનગર બનેલું વલભીમાં એનો રાજવી એ હતો રાજા ધ્રુવસેન પહેલો અને એના પુત્રનું અકાળ અવસાન થયું ત્યારે આ રાજવી અત્યંત વ્યથિત થઈ ગયો ઉદાસીનતાના વાદળો એના દિલને ઘેરી વળ્યા અને પછી વિચાર કર્યો કે હવે કઈ રીતે મારે આ ઉદાસીનતા દૂર કરવી આંખમાંથી અશ્રુની ધારા વહે અને આવે સમયે એણે વિચાર કર્યો અને આચાર્ય મહારાજને કહ્યું કે મને કલ્પસૂત્ર સાંભળવું છે આપ મને કલ્પસૂત્ર સંભળાવો ત્યાં સુધી આ કલ્પસૂત્ર માત્ર સાધુ મહાત્માઓ જ વાંચતા હતા આ પહેલીવાર એવી ઘટના બની કે જન સમાજની સમક્ષ રાજાના શોકને દૂર કરવા માટે કલ્પસૂત્રનું વાંચન થયું અને એ કલ્પસૂત્ર જે પહેલાં ચાતુર્માસ દરમિયાન સાધુ મહાત્માઓ સુધી સીમિત રહેતું હતું એ કલ્પસૂત્ર હવે જન સમાજને પ્રાપ્ત થયું અને એ રાજાએ વિનંતી કરી કે ગુરુદેવ આ ભગવાનનું ચરિત્ર મને સંભળાવો મને ધર્મ કરણીમાં પ્રવૃત્ત બનાવો કલ્પસૂત્ર જેવું સૂત્ર સંભળાવો ત્યારે આ કલ્પસૂત્રમાં તો સાધુઓની પાઠ પરંપરા અને સાધુઓના આચારોની વાત હતી ત્યારે રાજાએ કહ્યું કે શું આ આ શાસ્ત્ર માત્ર મહાત્માઓ માટે અમારા જેવા સામાન્યજનોએ બસ તરસ્યા જ રહેવાનું અને એ સમયે અમને જુઓ આ સાંભળવા મળે તો અમારા જીવનના આ દુઃખ દર્દો ઓછા થઈ જાય એટલે આપ સંભળાવો પ્રશ્ન વિકટ ઊભો થયો સાધુ માટે જ જે ગ્રંથની વાંચના હોય એ શ્રાવકને સંભળાવી શકાય ખરી શાસ્ત્રમાં પ્રતિબંધો એનું શું પરંતુ વિશ્વ કલ્યાણ દ્રષ્ટા આચાર્ય શ્રી ધનેશ્વર સુરીજીનું હૃદય ભેદાઈ ગયું એમણે કહ્યું માણસના દિલના બંધ તોડવા માટે ભલે પ્રતિબંધ તૂટે અને પછી વડનગરના ઉપાશ્રયમાં કલ્પસૂત્રનું આ વ્યાખ્યાન યોજાયું રાજા રાણી અને આખું આખું રાજ્યના સૌ જનો ભેગા થઈને ત્યાં આવ્યા વિક્રમ સંવત પાંચસો ત્રેવીસ અને વીર સંવત નવસો ત્રાણુંમાં પહેલી વાર આચાર્ય ધનેશ્વર સુરેશ્વરજી મહારાજની કલ્યાણ દ્રષ્ટિને પરિણામે વડનગરમાં કલ્પસૂત્રનું વાંચન થયું અને એ દિવસથી કલ્પસૂત્રનો મહિમા સતત વધતો રહ્યો આજે આ વાતને વર્ષો વીતી ગયા તેમ છતાં જેટલો મહિમા પ્રભુ પ્રતિભાનો છે એટલો જ મહિન મહિમા આ કલ્પસૂત્રનો છે આચાર્ય ભદ્રબાહુ સ્વામીનું સ્વાભાવિક રીતે આપણને સ્મરણ થાય એમ કહે છે કે એમણે દસ સૂત્રો પર નિયુક્તિ લખી છે હવે જીન શાસનના મહાન આચાર્ય સ્વામી ના જીવનમાં જોઈએ તો શાસન અને શ્રુત એ બંનેનો એક સુભગ સુમેળ જોવા મળે છે એમણે દશાશ્રુત સ્કંદ કલ્પ વ્યવહાર અને નિશીધ એમ ચાર છેદ સૂત્રોની રચના કરી અને શ્રાવકો પર અને સમાજ પર મુમુક્ષુ સાધકો પર ઘણો મોટો ઉપકાર કર્યો એવી જ રીતે આચારાંક સૂત્ર આવશ્યક સૂત્ર સૂત્રકૃતાંક સૂત્ર જેવા આગમ ગ્રંથો એ દસ આગમ ગ્રંથો ઉપર એમને નિયુક્તિનું લેખન કર્યું ત્યાંથી વિશેષ એમણે ભદ્રબાહુ સંહિતા અને લગભગ સવા લાખ પદ ધરાવતું વાસુદેવ ચરિત નામનો ગ્રંથ લખ્યો અને આ રીતે એમણે એક આપણા વારસાને જાળવવાનો મહાન પ્રયાસ કર્યો દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાય એ એમને સ્વીકારે છે અંતિમ શ્રુત કેવડી તરીકે એમને આદરપૂર્વક સન્માન આપે છે અને એ માટે જ એ વિચાર કરો તમે કે એ પોતાના એક સાધુકાળના સમયે રાત્રે કશું નહીં કરવાનું સાધુઓની જે દિનચર્યા હોય જે ચર્યા હોય એનું પાલન કરવાનું અને સાથોસાથ આટલું લેખન કરવાનું એ જૈન સાધુની અગાધ પ્રતિભાનો સ્પર્શ બતાવે છે અને ત્યારે એમણે રચેલું કલ્પસૂત્ર દશાશ્રુત સ્કંદ અને એ દશાશ્રુદ સ્કંદની અંદરનો એક ભાગ એક એનું આઠમું અધ્યયન એટલે કલ્પસૂત્ર અને એને પર્યુષણા કલ્પ એવું નામ આપવામાં આવે છે આ કલ્પસૂત્ર વિશે જોઈએ ત્યારે ખ્યાલ આવે કે એણે માણસના જીવનમાં સાધકના જીવનમાં મમુક્ષના જીવનમાં કેવો પ્રકાશ આપ્યો છે એક બાજુ એને દીવાદાંડી બતાવી છે તો બીજી બાજુ એને આત્મયાત્રાનો એક મોટો માર્ગ ઊભો કર્યો છે એને કહ્યું કે પહેલાં અંતરમાં નિર્મળ બન બહારના શત્રુને બદલે ભીતરના શત્રુ સાથે યુદ્ધ કર અને ભીતરના શત્રુ પર તું વિજય મેળવ એ તારું મુખ્ય કર્તવ્ય છે અને માટે જ આ તારા શત્રુ છે એ તારા કર્મો એનો તું ખાત્મો બોલાવ અને એ ખાત્મા બોલાવીશ તો જ નહીં તો એ ખાત્મો બોલાવીશ તો જ તને સુખ સાંપડશે આત્મિક સુખ સાંપડશે અને જો તું એનો ખાત્મો નહીં બોલાવ તો તને સુખ શાંતિ કે દયા વિરતી આ બધા ભાવો તને પ્રાપ્ત થશે નહીં તારા બધા ગુણો ખતમ કરી રાખશે એટલે કે કલ્પસૂત્ર બતાવે છે કે આ ધર્મ એ આંતરિક શક્તિનો ધર્મ છે બાહ્ય અને બદલે ભીતરનો ધર્મ છે અથવા તો વધારે સાચી રીતે કહીએ તો આપણા ભીતરમાં પરિવર્તન કરવાનો ધર્મ છે એટલે પર્યુષણના આ સમયમાં આપણે બહારના બારણા બધા બંધ કરીને બાહ્ય જગતની પ્રલોભનોથી દૂર જઈને અંતરના દ્વાર ખોલવાના છે ઉપવાસ ઉપ એટલે આત્મા અને વાસ એટલે વસવું માણસ ઉપવાસ કરે એટલે એને વ્યવહારિક જળો જથ્થામાંથી મુક્તિ મળે છે અને પોતાના આત્માની સાથે રહે છે એક આંતર પરિવર્તન કરવાનું છે અને એ આંતર પરિવર્તન કરે ત્યારે માણસના જીવનમાં પ્રગટ થાય છે સરળ આત્મા ભગવાન મહાવીર સ્વામીએ એક સ્થળે કહ્યું કે સરળ આત્માની શુદ્ધિ થાય છે અને એવો શુદ્ધાત્મા જ ધર્મમાં રહી શકે છે આમ ધર્મમાં રહી શકવાની એક શરત એ વ્યક્તિનો શુદ્ધાત્મા છે અને એ આત્માની ગતિ એ સમાચારી વાંચે એ તીર્થંકરોના ચરિત્રો વાંચે એ પોતાના આચારોનો વિચાર કરે એ ધર્મની પરંપરાનો વિચાર કરે અને આ બધું કરવાથી વ્યક્તિ પોતે એ શુદ્ધાત્મા બનીને ધર્મમાં સ્થિર થઈ શકે છે કલ્પસૂત્રમાં તીર્થંકરોના જે ચરિત્રો આલેખવામાં આવ્યા છે એમાં આ ચરિત્રનો આરંભ એ ભગવાન મહાવીર સ્વામીના ચરિત્રથી કરવામાં આવ્યો એટલે કે ચોવીસમાં તીર્થંકર નથી અને એ પછી ક્રમશર ભૂતકાળમાં જઈને વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવનું જીવન આલેખવામાં આવ્યું એટલે કે આ ચરિત્રનો ક્રમ જોઈએ તો કદાચ એવું લાગે કે મહાવીર સ્વામી પછી પાર્શ્વના ચરિત્ર પછી નમીના ચરિત્ર પછી ઋષભ ચરિત્ર એમ ક્રમ ચાલે છે અને એટલે જેને પૂર્વી શબ્દ એના માટે વપરાય છે અને એમાં મહાવીર સ્વામીનું ચરિત્ર વિશેષ આલેખન કરવામાં આવ્યો છે અને એ ચરિત્ર પછી વચ્ચે વચ્ચે જે બીજા તીર્થંકરો થયા એમની વિશે ત્રણ ડેટી ચાર ડેટી એમાં એમના ઉલ્લેખો અને એમના જીવનની થોડી વાત આવે છે આપણે જોયું તેમ કલ્પસૂત્રના ત્રણ વિભાગો એક પહેલો વિભાગ એ સાધુની સમાચારી અને આ ગ્રંથ એ ચાતુર્માસને માટે જૈન સાધુ સાધ્વીએ કેવા આચાર પાલન કરવા જોઈએ એના નિયમો બતાવે છે એનો બીજો વિચાર એ સ્થવિરાવલી આ સ્થવિરાવલીનો વિભાગ જુઓ તો ખ્યાલ આવે કે ગણધર ગૌતમથી શરૂ કરી સુધરમા જંબુ ભદ્રબાહુ સ્થૂલીભદ્ર કાલક આ બધાની વાત એ સ્થવીરોની પરંપરા અને એમની શાખાઓ વર્ણવવામાં આવી છે એ પછી ત્રીજા વિભાગમાં જઈએ તો વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકરો મળે છે હવે જુઓ તમે અહીંયા પણ ક્રમમાં પરિવર્તન છે ક્રમમાં પરિવર્તન એ છે કે પહેલાં સાધુ જીવનના દસ વિધિકલ્પોની ચર્ચા હતી અને સાધુની સમાચારીનું મુખ્ય વર્ણન હતું એ હવે પરવાધિરાજ પર્યુષણ સમયે કલ્પસૂત્રના વાંચનમાં ગૌણ બન્યું ચોવીસ તીર્થંકરોનું જીવન અને એમાં પણ પ્રભુ મહાવીરનું જીવન એ મુખ્ય પદ પામ્યું અને પર્યુષણના દિવસોમાં જ આપણે સૌ જાણીએ છીએ કે મહાવીર જન્મ વાચનનો દિવસ આવે છે અને એ દિવસે ત્રિશલા માતાના ચૌદ મહાસ્વપ્ન અને ભગવાન મહાવીર સ્વામીના જન્મનું લખાણ વાંચવામાં આવે છે સુપન ઉતારવામાં આવે છે અને જન્મ વધારીનો ઉત્સવ એક આનંદભેર ઉજવવામાં આવે છે આ ગ્રંથનો જે મહિમા છે એને પરિણામે એને માત્ર ધર્મગ્રંથો શાસ્ત્રો અને ધાર્મિક દ્રષ્ટિએ નહીં પણ ચિત્રકલાની દ્રષ્ટિએ પણ એક આગવું પ્રદાન જગતમાં કર્યું છે બારમાંથી પંદરમા સૈકામાં ચિત્રકલામાં જૈન ચિત્રકલાએ એક આગવી રીતે વિકાસ સાધ્યો અને પંદરમી સદીમાં સાચા રૂપાથી કે સાચા સોનાથી લખાયેલું કલ્પસૂત્ર આજે આપણને મળે છે અને એવી જ રીતે જે પૂર્વાચાર્યો અને વિદ્વાનોએ આ ગ્રંથના વિવરણ રૂપે હજારો શ્લોક લખ્યા તો એ જ રીતે અનેક ધર્મપ્રેમીઓએ કલ્પસૂત્રની હસ્તપ્રતો જ્ઞાન ભંડારમાં પધરાવવાનું ઘણું મોટું કામ પણ કર્યું અને એને કારણે આજે આપણને મળે છે કલ્પસૂત્રની સૌથી જૂની હસ્તપ્રત એ તાળપત્ર ઉપર મળે છે એ વિક્રમ સંવત બારસોને સુડતાલીસમાં લખાયેલી મળે છે અને આપણે આગળ જોયું તેમ દુનિયાની મોંઘામાં મોંઘી હસ્તપ્રત એ પણ આ કલ્પસૂત્રની હસ્તપ્રત છે એટલે કોઈ ગ્રંથ જે ધર્મની પરંપરા બતાવે છે જે ભગવાન મહાવીરનું જીવન બતાવે છે જે જીવનમાંથી મળેલા ઉપદેશો બતાવે છે ભગવાનના જીવન પ્રસંગો આપે છે તીર્થંકરોનું ચરિત્ર આપે છે સાધુઓની સમાચારી આપે છે આવો એક ગ્રંથ જે ધર્મની પરંપરાનો ધારક છે અને એ જ એ ધર્મની પરંપરા આગળ વધતી જાય છે આજે આટલા વર્ષે પણ વર્ષો વીતી ગયા તેમ છતાં પણ કલ્પસૂત્રનો મહિમા અજોડ અને અપરંપાર રહ્યો છે